એસએમસી દ્વારા ઝીરો ધોરણ રૂટ અભિયાન હવે માથાના દુખાવો સમાન બની ગયું હોય એમ કહી શકાય. ત્યારે થોડા સમય અગાઉ નવાગામ, ડિડોલી અને કોડાદરાના પાલિકાની દબાણ વિરોધી ઝુંબેશ દરમિયાન ફેરિયાઓ સાથે ઘર્ષણના કિસ્સાઓ સામે આવ્યા હતા. ફરી એકવાર સોમવારે સાંજે વધુ એકવાર પાલિકાની ટીમ ઉપર હુમલો થયાનું સામે આવી રહ્યું છે. શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીરો દબાણ રૂટ ઉપર ડ્રાઈવ શરૂ કરાઈ છે, ત્યારે મોટાભાગના રસ્તા ઉપર વાહનોની અવરજવર થઈ શકતી નથી હોય, જેને કારણે છેલ્લા અમુક દિવસે દબાણ દૂર કરવા માટેની કામગીરીઓ થઈ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ ઘટના ગોડાદરાના સુપર સિનેમા રોડની છે, જેમાં ઝીરો દબાણ રૂટ હોવા છતાં ફેરિયાઓ, લારીવાળાઓ અડીંગો જમાવતા લિંબાયત ઝોન દ્વારા સોમવારની સાંજે ડ્રાઈવ શરૂ કરાઈ. લારી ગલ્લા પાથરના ઉપાડવાની કામગીરી જોતા જ રોડ પરથી માલસામાન ઉપાડી ફેરિયાઓએ દોટ મૂકી. દબાણ ખાતાના કર્મીઓએ લારી ગલ્લાને પાથરના ઉપાડવાની કામગીરી શરૂ થતા જ કેટલાક વિક્રેતાએ પોતાનો માલસામાન છોડાવવા ધક્કા મૂકી પર ઉતરી આવ્યા, જેને કારણે હોબાળો મચ્યો. પાલિકાના માર્શલે બે યુવકોને ડિટેઈન કર્યા, સ્થાનિક પોલીસને સોંપ્યા છે. પોલીસ મથક લઈ જઈ એસિસ્ટન્ટ ઇજનેર હર્ષ પાંડેએ કાયદેસરની કાર્યવાહી માટે ફરિયાદ પણ કરી હતી. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ,